હેલો ફ્રેન્ડ્સ, તો હું છું નકુમ રોહિત અને સ્વાગત છે ફરી એકવાર તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આજે આપણે વિડીયોની અંદર વાત કરશું કે સમરસ હોસ્ટેલ યોજના 2021. એટલે મિત્રો, આ યોજના જે છે કે જે આ હોસ્ટેલ યોજના, એની અંદર દરેક કુમાર અને કન્યા એટલે કે બોયઝ એન્ડ ગર્લ્સ બંને સાથે આ હોસ્ટેલમાં રહી શકે છે. એટલે કે મિત્રો, આ હોસ્ટેલની અંદર દરેક વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે અને એની અંદર રહેવા અને જમવાનું બિલકુલ ફ્રીમાં મળશે. તો જે આ છે, જે જેમ કે આપણે જામનગર, રાજકોટ, અમદાવાદ જેવા સિટીની અંદર પણ આ હોસ્ટેલનો સમાવેશ થાય છે કે આવેલી છે. તો જોઈએ કે અરજી કોણ કરી શકે છે અને એના માટે શું શું લાયકાત જોઈએ છે અને કેટલા કેટલા ટકાવારી ઉપર તે આપણે એડમિશન એટલે કે પ્રવેશ મળશે, તેની સંપૂર્ણ વિગતવાર ચર્ચા કરી આપણે વિડીયોની અંદર. પણ તે પહેલાં તમે ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે બેલ આઇકન એટલે કે કહેવાય ને કે ઘંટડીની નિશાની પ્રેસ પણ કરી દેજો. તો ત્યારબાદ જોઈએ આગળ આ વિડીયોની અંદર કે ગુજરાત સમરસ છાત્રાલય માટે સોસાયટી માટેની જે આપણે યોજના ચાલી રહી છે, જેને સમરસ છાત્રાલય કહેવાય છે, જેની અંદર બોયઝ એન્ડ ગર્લ્સ માટેની હોસ્ટેલ સુવિધા પણ મળે છે અને ડૉક્ટર જીવરાજ મહેતા ભવન ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આ યોજનાની જાહેરાત કરવામાં આવેલી છે. તો જોઈએ કે સમરસ છાત્રાલયની અંદર રિન્યુઅલ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટે પ્રવેશ અંગેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. કોલેજ એટલે કે સ્નાતક અને અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી એટલે કે મિત્રો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્ર ધરાવતા હોય તે અને આર્થિક પછાત વર્ગમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને વર્ષ 2020ના શૈક્ષણિક વર્ષ માટે અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, ભુજ, હિંમતનગર શહેરમાં આવેલા સમરસ કુમાર અને કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ માટે જે આ તમને શહેર દર્શાવવામાં આવ્યા છે, જેમ કે જામનગર છે, રાજકોટ છે, સુરત છે, અમદાવાદ છે, આણંદ, એની અંદર જે આ સમરસ જે છાત્રાલય છે જેની વેબસાઇટ છે મિત્રો કે www.samras.gujarat.gov.in ઉપર જઈ અને તમે આ તારીખ 20/1/2021 સુધીમાં ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે કે જેને છાત્રાલયની અંદર પ્રવેશ જોઈએ છે, જે આ વેબસાઇટ ઉપરથી ફોર્મ ભરી શકે છે અને આ વેબસાઇટ હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ સાથે સાથે તમને આપી દઈશ. સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટેની અરજી ફક્ત ઓનલાઈન જ કરવાની રહેશે. અરજી સાથેના જરૂરી પ્રમાણપત્ર પણ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. તેની અંદર મિત્રો ગ્રુપ 2 અને ગ્રુપ 3ના ન્યૂ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ પૈકી એક છાત્રમાં એક જે સેમેસ્ટર છે અને બીજા વર્ષને છાત્રાલય ચાલુ રાખવા માંગતા હોય તો તે ગત વર્ષ એટલે કે ગયા વર્ષના વાર્ષિક પરીક્ષા યુનિવર્સિટીની ગણતરી પ્રમાણે છેલ્લા 2 સેમેસ્ટરની ટકાવારીના એટલે કે SPIના 55% કે તેથી વધુ ગુણ મેળવેલા હોય તે અરજી કરી શકે છે. કે જે આગલા વર્ષે પણ હોસ્ટેલમાં આવે અને આ વર્ષે પણ પાછા રહેવા માંગતા હોય તેના માટેની આ વાત છે કે જેને 55% હોય છે ને, જ્યાં ટકાવારીને બદલે ગ્રેડ અપાતા હોય કે તમારે 55% આપ્યા એની જગ્યાએ તમારે ગ્રેડ આપવામાં આવે કે સી અથવા તો સી પ્લસ આપવામાં આવતો હોય તો તમારે ગ્રેડેશન જે કિસ્સામાં હોય તો તેને ગ્રેડ જે 55%ના સમકક્ષ હોય તે આપવાનો રહેશે. હાલ ગ્રુપ 1નું ન્યૂ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ માટે ટકાવારી જે છે જે 50% છે જે માન્ય રાખવામાં આવશે. પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરિટ યાદી તેમજ અન્ય સૂચનાઓ ઓનલાઈન પ્રસિદ્ધ કરવાને આવશે એટલે કે તમે જે વેબસાઇટ છે તેની ઉપર જોઈ શકશો. જે છાત્રો માટે સમયાંતરે ઉક્ત વેબસાઇટની મુલાકાત લેવી પડશે એટલે કે જે તમને મેં વેબસાઇટમાં બતાવી જે હું તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપીશ તે તમે જોઈ શકો છો. પ્રોવિઝનલ મેરિટ યાદીમાં સ્થાન પામે તે છાત્રોના પ્રમાણપત્રની ચકાસણી અંગે SMS અને ઈમેલ મારફતે જાણ કરવામાં આવશે એટલે કે જે તમે મોબાઈલ નંબર લખાવો અને ઈમેલ એડ્રેસ લખાવો તે તમારો કરન્ટલી ચાલુ હોવું જોઈએ. ઓનલાઈન પ્રોવિઝનલ મેરિટ યાદી પ્રસિદ્ધ થયેલી મેરિટ યાદીમાં છાત્રોએ એક સંબંધિત સમરસ છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવા જવાનું પણ રહેશે જેનું સિલેક્શન થઈ જાય તે. જો કોઈ અરજદારની ઓનલાઈન ફોર્મમાં જે મળેલ ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં અથવા તો લાયકાતના પ્રમાણપત્રોમાં તફાવત હશે તો તે અરજદારનો પ્રવેશ આપવામાં આવશે નહીં, જેમ કે તેની પ્રવેશ પ્રક્રિયા રદ કરવામાં આવશે. ભરતી દ્વારા કરવામાં આવેલી
અરજીના આધારે પ્રવેશ અંગેનો હક દાવો પણ કરી શકશે નહીં કે જે પોતાના પ્રમાણપત્રો ખરી નકલ સાથે એટલે કે પ્રમાણપત્રો જે ફોર્મમાં આપેલા એ ઓરિજિનલ નહીં હોય તો તે કોઈ પણ જાતનો એનો હક થશે નહીં, એનો દાવો પણ ન કરી શકે। પ્રવેશ અંગેની અંતિમ યાદી સરકારશ્રીના આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ તેમજ સરકારશ્રી દ્વારા નક્કી કરેલ પ્રવેશના નિયમોના આધારે પ્રસિદ્ધ કરવામાં આવશે। ત્યારબાદ જોઈએ કે સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો ઉક્ત વેબસાઇટ એટલે કે જે ઉપર તમને લખેલી મેં આપી હતી તેના ઉપર દર્શાવવામાં આવશે, જેનો સંપૂર્ણ અભ્યાસ કરી અને પછી જ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। ગ્રામ્ય વિસ્તારના છાત્રોએ ઈગ્રામ મારફતે પણ આ પ્રવેશ માટેની ઓનલાઈન અરજી કરી શકે છે અને જે એ ઓનલાઈન અરજી તમારા ઈગ્રામ જે છે જે તમારા ગામની અંદર જે છે જે પંચાયતની અંદર રાખેલા ત્યાંથી તમે અરજી કરી શકો છો। તો આ વિડીયો તમારા બધા મિત્રો સુધી શેર કરજો જેથી જે લોકોને આ સુવિધાનો લાભ લેવો છે તે એ સુવિધાથી વંચિત ન રહી જાય। તો મિત્રો, મારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારા વિડીયોને તમે લાઈક કરજો, શેર કરજો અને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે આમાં જરૂરથી કમેન્ટ કરી દેજો। તો મિત્રો, ત્યારબાદ તમે અમારી આ ચેનલની અંદર મિત્રો ખેડૂતો માટેની તમામ તથા ગુજરાત સરકારની તમામ યોજનાઓ અને સહાયની માહિતી અમે અવારનવાર પોસ્ટ કરતા રહીએ છીએ। તો અમારી આ ચેનલની અંદર આવા વિડીયો તમને સૌપ્રથમ મેળવવા માટે તમે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરી લો અને તેની સાથે સાથે બેલ આઇકન એટલે ઘંટડીની નિશાની જે દેખાય છે તેને પણ પ્રેસ કરી લેજો જેથી હું વિડીયો ગમે ત્યારે નવા અપલોડ કરું ત્યારે સૌપ્રથમ તમારા સુધી મળતા રહે। અને સાથે સાથે તમને બતાવી દઈએ કે મિત્રો તમને સ્ક્રીનની અંદર બીજા વિડીયો પણ તમે જોઈ શકો છો, તો એ વિડીયો મિત્રો તમને આ વિડીયોને લગતા જઈશે તો તેની સાથે સાથે એ વિડીયો તમે જોવા માટે તેની ઉપર ક્લિક કરી શકો છો અને બાજુમાં મારા ચેનલનું આઇકોન છે તો તમે મારી ચેનલને આઇકોન ઉપર પ્રેસ કરી અને મારી ચેનલને ત્યાંથી જ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો અને ઉપર જે આઈ બટન દેખાય છે તેના ઉપર પણ મિત્રો અમે નવા બીજા વિડીયો મૂકેલા છે તો તે વિડીયો જોવા માટે તમે આઈ બટન ઉપરથી પણ વિડીયો જોઈ શકો છો। તો મિત્રો મળીએ આપણે નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય।